नमस्कार विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में तमारू स्वागत छे। आ चैनल ने सब्सक्राइब न करी होय तो करी लेजो, जेथी करीने बधाज पेपरना सोल्यूशन मळता रहे। आजे आपणे प्रथम परीक्षा नू ओरिजिनल माळखानू पेपर सोल्यूशन जोशू, जेमां धोरण 3 विषय छे गुजराती। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना एक एक वाक्य में उत्तर लखो। एमां पहेलुं, वांदरानी चिंता कोण करतुं हतुं? तो वांदरानी चिंता चटपट सुग्रीबाई करती हती। बीजू, खटपटे खेतरोमांथी फरी फरीने शुं भेगू कर्युं? तो जवाब आवशे, खटपटे खेतरोमांथी फरी फरीने लाल मरचा भेगा कर्या। ત્રીજું, વાદળ ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો જવાબ આપશે, વાદળ ભેગા થઈને કાળા વાદળની પાછળ જઈને બેઠા। ચોથું, વાવાઝોડું ક્યારે આવ્યું? જવાબ આવશે, પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું। પાંચમું, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પીલુની સંભાળ લેતા? દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પીલુની સંભાળ લેતા। છ, કેસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? જવાબ, કેસેટો તૂટતા તેમાંથી ઝીંડું એટલે કે પતંગિયું બહાર આવ્યું। સાત, જંગલમાં શિકાર કરવા કોણ ગયું? જવાબ, જંગલમાં શિકાર કરવા હન્ટ્રિક શિકારી ગયો। આઠમું, એક્સપ્રેસ ડોગી ફાસ્ટ સસલાને કેમ પકડી ન શક્યો? જવાબ, ફાટું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી એક્સપ્રેસ ડોગી તેની પાછ પકડી શક્યો નહીં। નવ, પાણીમાં પડેલો ચાંદો તરતો હશે કે ડૂબી ગયો હશે? જવાબ, પાણીમાં પડેલો ચાંદો એ આકાશમાંના ચાંદાનું પ્રતિબિંબ છે, તે તરે કે ડૂબે નહીં। પ્રશ્ન 2, પહેલું, ખટપટે એક ઘર પાસે શું અચરજ જોયું? જવાબ, ખટપટે એક ઘર પાસે થોડા માણસો જોયા, તેમાં ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા। તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા। બીજું, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? જવાબ, હરીફરી ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો। ત્રીજું, દ્વિજ અને ઈવા પીલુની કેવી રીતે ભાળ લેતા? દ્વિજ અને ઈવા પીલુના ખોખાને સાફ કરતા અને તેમાં નવા પાંદડા ઉમેરતા, રાત પડે વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા। ચોથું, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા? જવાબ, મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરતા, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતા, તેઓ રમતા અને મીઠા ફળ ખાતા, તળાવનું પાણી પીતા અને ઝાડને છાંયે બેસી વાતો કરતા હતા। એવી જ રીતે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના આપેલા વિધાનોમાંથી સાચા હોય એની સામે ખરાની નિશાની અને ખોટા હોય એની સામે ખોટાની નિશાની કરો। પહેલું, સુગરીને જરાય ઠંડી લાગતી ન હતી, તો કે સાચું। બીજું, કેટલાક વાદળોને ધરતી પર ફરવા જવાનું મન થયું, ખોટું। ત્રીજું, ફાસ્તું સસલું સુપરફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, તો કે સાચું। બ, ખાલી જગ્યા પૂરો, એમાં પહેલું, અમે ધૂળ બની ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો કે જવાબ આવશે ચોંટી। બીજું, માણસોને તાપતા જોઈને ખટખટને ખાલી જગ્યા લાગી, તો કે નવાય। ક, તું ઓળખો અને લખો એટલે કે કોણ છે એ લખવાનું છે। એમાં પહેલું, બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, તો શું આવે કે ચોમાસું। બીજું, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગી, તો કે શિયાળો। ત્રીજું, આકાશમાંથી વરસે આગ ડોસી મને પવન નાખ, તો કે ઉનાળો। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો, એમાં અ અને બ છે, એમાંથી પહેલું મહાબલી, તો મહાબલીનો જવાબ આવશે સરદાર। બીજું, વાંદરાઓ, તો કે હુપાહુપ। ત્રીજું, પૂનમનો, તો કે ચંદ્ર। ચોથું, બહાદુર, તો કે મિકી। બ, જુઓ સમજો અને લખો, એમાં ઉદાહરણ એટલે કે ઉદાહરણ તરીકે દર્શાવેલું છે, નખીશો એટલે તો કે શોખીન, એનું આડાવડા શબ્દ છે, એને સરખી રીતે લખવાના છે। પહેલું, નગીર, તો કે રંગીન। બીજું, નલ્લિત એટલે કે તલ્લીન। ક, બિનજરૂરી શબ્દો છે
છે કે વાક્ય ફરીથી લખો. એમાં બાળકો દેડકાને તો બાળકીએ અને પછી તમે જોયા હશે તો એમાં જવાબમાં આવશે કે તમે જોયા હશે. કહો કેટલા પગ હોય તેને, તેની દેડકાની નો આવે એટલે કે એની ઉપર ચેકો મારવાનો છે. જીભો જોઈ પછી દેડકો અને તે છે તો એમાં તે આવશે એટલે દેડકા ઉપર ચેકો મારવાનો છે. શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે કે નહીં. ડ ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે એટલે કે એમાં પહેલું દાદા રકાબીમાં કોફી પીવે છે તો રકાબી આવશે કે રબાકી, તો કે રબાકી ચેકો મારવાનો. બીજું અગજર અથવા અજગર, તો એમાંથી અગજર ખોટું છે એટલે એની ઉપર ચેકો મારવાનો અને અજગર ઝાડને વીંટળાઈ ગયું. ત્રીજું અહીં અલગ અને એગલ, રંગના કાળા કાગળના ટુકડા ચોંટાડો અથવા ચોડાટો, એટલે એમાં પહેલામાં એગલ છે એ ખોટું છે એની ઉપર ચેકો મારવાનો અને ચોડાટો એની ઉપર ખોટું ચેકો મારવાનો છે. ચાર મેં ગરમાગરમ દૂધ પીધું, એવો જવાબ આવશે. એમાં ગરમા પટ છે એની ઉપર ચેકો મારવાનો અને દધુ એની ઉપર કોઈ ચેકો મારવાનો છે. પ્રશ્ન નંબર પાંચ અ સાચા વિકલ્પ હોય એની સામે ખરાની નિશાની કરો. એમાં પહેલું મોંમાં પાણી આવવું, તો એમાં બે ઓપ્શન આપ્યા છે એમાંથી કયું છે એ જોવાનું. તો આપણે મોંમાં પાણી આવે ત્યારે ખાવાની ખૂબ ઈચ્છા થઈ હોય ત્યારે જ પાણી આવે. બીજું અમે દરિયામાં વહાણ જઈ હાલી રહ્યા, જવાબ આવશે અમે વહાણમાં બેસી દરિયો મહાલવા ગયા. ત્રીજું સૂર્યોદય થયો, તો કે સૂર્ય ઉગ્યો હશે. બ વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો. પહેલું છે કૂકડો કૂકડે કૂક કરતો હતો, પછી એની પછી આવશે બધા વાદળાએ કપડાં પહેર્યા હતા, પછી વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, પછી આવશે વાદળા આકાશમાં દોડવા લાગ્યા, વાદળોની આંખો ચમકવા લાગી, પછી વરસાદ વરસવા માંડ્યો. ક ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો. ઉદાહરણમાં આપેલું છે કે મોટો ખંડ, તો એ બંનેને છૂટા પાડવાના છે, એક સાઈડ મોટો અને એક સાઈડ ખંડ એમ લખવાનું છે. તો ઊંચી છોકરી, તો ઊંચી એક સાઈડ પછી છોકરી, પછી ખોટો દાખલો, તો કે ખોટો અને દાખલો. એવી જ રીતે ત્રીજો નંબર ઊંડો કૂવો, તો ઊંડો એક સાઈડ અને કૂવો. ચાર ખાટી છાશ, તો ખાટી અને છાશ બંને અલગ અલગ. થેન્ક યુ.